सब्सक्राइब करो सतश्री चैनल ने अने बेल आइकॉन ने दबाओ जेथी सतश्री ना नवा वीडियो सर्वप्रथम आपने प्राप्त थशे। दोयलू अने लीलाछम खेतरो बधा आखला चरी जाय छे। कामधेनु गायने एक सुकु तणखलु खावा न मळे અને લીલાછમ ખેતરો બધા આખલા ખાઈ જાય, મને એ સમજાતું નથી શાને આવું થાય છે। આખા સમાજનો પ્રશ્ન છે, આખી દુનિયાનો આ પ્રશ્ન છે કે ધર્મમાં રહીએ, નીતિમાં રહીએ, પ્રામાણિકપણે રહીએ અને દુઃખ। અને કવિએ તો એક વાત બહુ સરસ લખી, શ્રીમંતોની કબર પર ઘીના દીવા થાય છે, ગરીબોને ગરીબ હોય ને એને ખાવા તેલ ન મળે, ગરીબ જે હોય એને ખાવા તેલ ન મળે। એટલે બહુ સરસ આ પંક્તિ લખી, ગરીબોના ઘરમાં ટીપુ તેલ દોયલું, ગરીબોના ઘરમાં ટીપુ તેલ દોયલું, અને શ્રીમંતોની કબર પર ઘીના દીવા થાય છે। ઓલાને વઘાર કરવા તેલ ન મળે અને શ્રીમંતોની તો કબર ઉપર ઘીના દીવા થાય, મને એ સમજાતું નથી શાને આવું થાય છે। બધાને આ પ્રશ્ન છે, યુધિષ્ઠિરને પણ એ પ્રશ્ન છે, અને ત્યારે લોમસ ઋષિએ એને બહુ સરસ ઉત્તર આપ્યો છે। મારા તમારા બધાના પ્રશ્નનું સમાધાન લોમસ ઋષિએ મહાભારતમાં આપ્યું છે। મહાભારત તો ખજાનો છે, આ તો મહાસાગર છે, આમાં જે રત્નો ભર્યા છે। આ પૂજ્યપાદ અમારે પ્રભુચરણ સ્વામી કાલે આવ્યા હતા અને શ્લોકોની કથા સાંભળી સ્વામી બહુ રાજી થયા, કે આમ દિલને હચમચાવી નાખે એવા શ્લોકો આ મહાભારતમાં આવે છે। પણ આ મહાસાગર છે ને, આના ખારા પાણી જોઈને લોકો હાલતા થઈ ગયા, થોડા ઊંડા નો ઉતર્યા, ઊંડા ઉતર્યા હોત તો રત્નો પણ હાથમાં, તો રત્નો પણ હાથમાં આવત। અને સમાજે કેવી ગલત ફેમી કરી નાખી મહાભારત વંચાય નહીં, એટલે વ્યાસ ભગવાને આટલો મોટો દાખલો આ કરીને લખ્યું તે હું અભરાએ મૂકી રાખવા લખ્યું હતું। વ્યાસ ભગવાને જીવના કલ્યાણ માટે આ મહાભારત લખ્યું અને પાંચમા વેદની ઉપમા આપી, પાંચમા વેદની ઉપમા આપી। મહાભારત પૂરું ન કરાય, જે થા હોય તે થાય, જે ઉત્સવમાં જેટલા વિઘ્ન આવવા હોય એટલા આવે, પણ મારે મહાભારતને પૂરું કરીએ પાર, વાવાઝોડું આવે મંડપ ઉડી જાય, તેમ અહીંયા કઈ મહાભારતનો વાંક ન હોય, વાવાઝોડાનો વાંક હોય। હવામાન ખાતાવાળા આગાહી આપે છે કે 11-12 તારીખમાં વરસાદ આવશે, આવે, એનું કામ કરે, આપણે આપણું કામ કરવાનું। તે મહાભારતની કથા હોય ને એમાં મંડપ ઉડે તો ભાગવતની કથામાં નથી ઉડ્યા, રામાયણની કથામાં નથી ઉડ્યા, ગલત ફેમી છે લોકોની। મહાભારત રત્નોથી ભરેલું છે અને લોમસ ઋષિ જે વાત કરે છે સમાજના પ્રશ્નની, લોમસ ઋષિ કહે છે આ વિષયમાં તમે યુધિષ્ઠિર દુઃખી ન થાઓ, અધર્મી અંતે જડ મૂળથી નષ્ટ થઈ જાય છે। આપણે ધર્મનું પાલન કરતા હોઈએ અને દુઃખ આવતા હોય તો જિંદગીમાં કોઈ દી હરેરવું નહીં, હરેરીને ધર્મનું પાલન મૂકી ના દેવું। આપણે નીતિના માર્ગે હોય અને જીવનમાં દુઃખ આવતું હોય તો દુઃખ જોઈને નીતિનો માર્ગ છોડવો નહીં, કોઈ અનિતિ કરતું હોય ને સુખી હોય તો એ જોઈને અનિતિના માર્ગે જવું નહીં, અધર્મના માર્ગે જવું નહીં, જરૂર એના અનિતિનું અધર્મનું ફળ એને પણ એક દી મળશે, મળશે ને મળશે। લોમસ ઋષિ કહે છે મયા હિ દૃષ્ટા દૈતેયા દાનવાશ્ચ મહીપતે વર્ધમાના હ્યધર્મેણ ક્ષયમ ચોપગતા પુનઃ।
લોમશ ઋષિ કહે છે કે યુધિષ્ઠિર, જેણે જેણે અધર્મ કર્યો ને એ જડ મૂળમાંથી નાશ પામ્યા છે. મેં ઘણાયને મારી નજરે એવા જોયા છે. માટે ઉગરે તો ધર્મ પાળનારો જ ઉગરે, અધર્મ કરનારો કોઈ દી ઉગરે નહીં. ઘડીક હારું લાગે પણ એનું પરિણામ મોળું આવે આવે ને. આ સમાજમાં ખોટું કરનારાઓ, પાપ કરનારાઓ, અધર્મ કરનારાઓ, અનીતિ કરનારાઓની પ્રગતિ જોઈને ઘણાના માઇન્ડ ડગી જાય છે. એને એમ થાય છે કે માળું આમ જ બધું હાલતું લાગે, આપણે હાલો એમાં વયા જઈએ. એટલા માટે મારે આ શ્લોક ને આ કથા લેવાની છે કે કોઈનું મોળું જોઈને કોઈ દી અનુકરણ કરાય, એના કર્મના ફળે એને મળશે મળશે ને. વેલા મોડા તમે જોઈ લો રામાયણ, દુર્યોધન તમે રામાયણ જોઈ લો. રાવણ પાપી હતો, અધર્મી હતો, રામ ધર્મિષ્ઠ હતા, પણ પરિણામ શું આવ્યું? પરિણામ શું આવ્યું? આજ પણ દુનિયા રામની પૂજા કરે છે અને હજી સુધીમાં દુનિયામાં કોઈએ એના છોકરાનું નામ રાવણ નથી રાખ્યું. આખી લંકા નાશ પામી, આખો વંશ એનો નાશ પામ્યો. અધર્મ વિનાશનું મૂળ છે, ધર્મ સુખનું મૂળ છે, અને અધર્મ એ દુઃખનું મૂળ છે. તમને હું એક નાનો એવો ચાર્ટ બતાવું છું. તમે ધર્મ અને અધર્મમાં છે ને, આ બહુ પાક્કું તમે કરી રાખજો. વેલા મોડું થશે પણ આ ચીજ બહુ પાકી છે એમ જ થશે. આપણે ધર્મ કહીએ સામે અધર્મ કહીએ, ધર્મ અધર્મ. ધર્મ છે એટલે શું? તો ઘણી વાર માણસોને એમ લાગે ધર્મ એટલે શું? જે કંઈ તમે સત્કર્મ કરો, સારું કર્મ કરો, એ બધો ધર્મ છે. અને જે કંઈ તમે દુષ્કર્મ કરો એ અધર્મ છે. સારા કાર્યો કરીએ એ ધર્મ છે ને, મોળા કાર્યો કરીએ એ અધર્મ છે. સત્કર્મ ધર્મ, અસત્કર્મ એ અધર્મ છે. ટૂંકમાં કહું તો પુણ્ય, સત્કર્મ કરો કે પુણ્ય કરો એ ધર્મ છે, અને જે પાપ કરીએ આપણે એ અધર્મ છે. અને આ આ ધર્મ કયો, સત્કર્મ કયો કે પુણ્ય કયો, એ બધું એક. અને અધર્મ કયો, દુષ્કર્મ કયો કે પાપ કયો, એ બધું એક. હવે આ ધર્મ, સત્કર્મ કે પુણ્ય, એનું ફળ શું? તો એનું ફળ છે સુખ. અને અધર્મ, દુષ્કર્મ અને પાપ કહીએ એનું ફળ શું? તો એનું ફળ છે દુઃખ. વેલા મોડું આમાં થશે બેયના ફળમાં, પણ મળશે મળશે ને. કોઈ માંડવીનો દાણો પથરા હેઠે આવી ગયો હોય, થોડોક મોડો કોટા કાઢે, પણ એ કોટા કાઢ્યા વિના રહે નહીં. એ બહુ સમજવા જેવી વાત છે આ. કોઈ આપણે માંડવી વાવતા હોય ને, કોઈ દાણો કદાચ આમ પથ્થર હેઠે આવી ગયો હોય, થોડોક મોડો કોટા કાઢે, પણ એ કોટા કાઢ્યા વિના રહેશે નહીં. ધર્મ, સત્કર્મ કે પુણ્ય, એનું ફળ છે સુખ. જેને સુખી થવું હોય એને ધર્મનું પાલન કરવું. અને એટલા માટે કૌશલ્યાએ રામને વનમાં જતી વખતે કીધું હતું કે બેટા, તારો પાળેલો ધર્મ તને સુખી કરશે. અને અને તમે આમ જો ને તો માં કુંતીએ દ્રૌપદીને પણ એ આશીર્વાદ આપ્યો હતો કે બેટા, તારો પાળેલો ધર્મ વનમાં તારી રક્ષા કરશે. આપણા આપણા સંપ્રદાયોમાં તો આશીર્વાદો ધર્મના દેવાના. અને સ્વામિનારાયણ ભગવાને શિક્ષાપત્રી લખીને, તો એમાંય સ્વામિનારાયણ ભગવાને કીધું કે આ શિક્ષાપત્રી છે ને એ મારો આશીર્વાદ છે. શિક્ષાપત્રી ખાલી લખાણ નથી, શિક્ષાપત્રી સ્વામિનારાયણ ભગવાનનો આશીર્વાદ છે. મહારાજ કે આ મારી શિક્ષાપત્રી પ્રમાણે રહેશે એ સુખી થશે થશે ને. તમારે ઝાઝુ શાસ્ત્રનું નોલેજ ન આવે તો કાંઈ નહીં, ખાલી સ્વામિનારાયણ ભગવાનની 212 શ્લોકની શિક્ષાપત્રી, ઝાઝા શ્લોક બી નહીં, 212. અને એમાંય મારે ને તમારે જો એમાં અમારા સાધુના ધર્મ લખ્યા હોય અમુક શ્લોકોમાં, એ તમારે પાળવાના ન હોય. બ્રહ્મચારીના ધર્મ હોય એ તમારે પાળવાના ન હોય. રાજાના ધર્મ આવે એ તમારે પાળવાના ન હોય. વિધવા નારીના ધર્મ હોય તો એ પુરુષોએ પાળવાના ન હોય. હવ હવને પાળવાના શ્લોક તો માંડ 150 જેટલા આવે,
150 શ્લોકમાં જીવન જીવવાની એક મહત ગાથા સ્વામિનારાયણ ભગવાનને લખી દીધી અને આશીર્વાદ દઈ દીધો કે જે અમારી શિક્ષાપત્રી પ્રમાણે રહેશે એ આ લોકમાં અને પરલોકમાં મહાન સુખી થશે. અને એટલા માટે સરદાર પટેલના બાપુજી સ્વામિનારાયણ ભગવાનના ભગત હતા અને સરદાર પટેલને શિક્ષાપત્રી વાંચેલી. સરદાર પટેલે ગાંધીજીને એટલે કીધું હતું, બાપુ જો આ ભારત દેશની જનતા સ્વામિનારાયણ ભગવાનની શિક્ષાપત્રી પ્રમાણે રહેવા માંડે ને તો જમ્મુ કાશ્મીરથી લઈને કન્યાકુમારી સુધી પોલીસની જરૂર ન પડે. એવી અદ્ભુત આ શિક્ષાપત્ર છે. ધર્મનું પાલન કરવું, અધર્મ ક્યારેય ન કરવો. અને ખાસ વહેલું મોડું એનું પરિણામ તો આવશે આવશે ને આવશે. વહેલું મોડું થશે પણ પરિણામ તો જરૂર આવશે. કોઈ પણ મોડું કર્મ કરશે એનું પરિણામ આવશે. લ્યો હું તમને જો એક બે ક્લિપ બતાવું. કરેલા કર્મના ફળ વહેલા મોડા ભોગવવા જ પડે. આપણને શું થાય છે કે આપણે બધા એવું સમજીએ છીએ કે આ બધું આમ એમ ચાલતું હશે, પણ એમ એમ ચાલતું નથી. વહેલું મોડું ભોગવવું પડે. તમે જુઓ ભોગવવું જ પડે, વેલા મોડું થાય. દેવારે પડે રે અંતે, વાહ વાહ, સૌને નડે છે. કરેલા કર્મના બદલા દેવારે પડે. કરેલા કર્મના
सत्य प्रकाश जी, ये हमारी गुजराती शैली है भजन की। देवा पड़े भाई, वेला मोड़ा देवा पड़े। कोई पाण देराणी जेठाणी ने हैरान करती है, भले अटाणिया ना दीहारा से, पण एक दी मोड़ा भांगशे भांगशे ने जरूर। मोड़ू काम करशु एटले नु परिणाम भोगवू ज पड़शे। जेने सुखी आ दुनिया आटली बधी दुखी शू करवा छे। हमने जग की अजब तस्वीर देखी, एक हंसता है दस रोते, एक हंसता है दस रोते। शुक्रवा के आ दुनिया में मानस पुण्य करे ने एनाथी पाप जाजू करे, पुण्य करे एनाथी पाप जाजू करे छे। अटले एक हसे से तो दस ने तमे रोता जोशो। जो देखे सो दुखिया बाबा, यहां सुखिया कोई नहीं। बद्धा ने कंक ना कंक टेन्शन से, बद्धा ने कंक नी कंक चिंताओ से। कोई ने पैसा नथी एनु टेन्शन से, कोई ने लगन नथी एनु टेन्शन से, घणा ने लगन थई गया एनु टेन्शन से, घणा ने दीकरा नथी एनु टेन्शन से, घणा ने छे एनु टेन्शन। एक बापा आया तो मैं, बापा दीकरा केटला? मैं एक, मने के हाथ। तो मैं, तमारे बहु हारो हाथ हाथ दीकरा। मने के हूँ हारू को के एक हारो, एक हारो आपे तो हाथी हाथ दई दऊ। एक हारो को आपे नी के हाथे दई दऊ। भोगवू पड़े भाई, बधा दुखी छे। आज थी जेने सुखी थावू होय ने एने मांदळिया पहेरवानी जरूर नथी। तमारे एक नहीं हो हो मांदळिया गळा मां पेरवा होय तो पेरी लेजो, पण ज्यां सुधी कर्म नहीं सुधरे त्यां सुधी सुख नहीं आवे, नहीं आवे, नहीं आवे। जो मांदळिया पेरे, दोरा बांधे, नकरा तावीज बांधे, डाकला वगाड़े, भूवा धूणावे, सुखी थई जाय तो बधाई एम एम सुखी न थई जाय भाई। જેટલું અંધશ્રદ્ધામાં જાઓ એટલું જાઓ, જેટલા તમારે ઘરના ખોરડામાં ઓલા ઘોડાના નાળ બાંધવા હોય એટલા બાંધો, હું તો કહું એક એક કોથળો બાંધો, સુખ નહીં આવે। તમારે હાથમાં દહ દહ ગ્રહની વીંટીઓ પહેરવી હોય તો પહેરી લો, સુખ નહીં આવે। અને બાકી જો સમજણ આવી જાય વગર વીંટીએ મોજ આવશે, કર્મ હારા હશે એની પાસે સુખ દોડતું દોડતું આવશે, અને કર્મ જેના મોળા હશે એને સુખ ગોતવા ગે પણ જડશે। સારા કર્મ કરો, ધર્મ પાળો, નિયમ પાળો, ભગવાનને રાજી કરો, એનો આશરો કરો। આ પાંડવો શું શીખવાડે છે? જ્યારે ક્યારે સંકટ આવ્યું ત્યારે કોઈ પાંડવો કોઈ અંધશ્રદ્ધામાં નથી ગયા, એ ક્યાંય હાથની રેખાઓ જોડાવવા નથી ગયા। कौन कहता है कि तकदीर हाथ की रेखा में होती है? कौन कहता है कि तकदीर हाथ की रेखा में होती है? जिसको हाथ नहीं होता उसको भी तकदीर होती है। आ रेखाओ शू चौड़ावानी आमा? ये आयाई काई लख्यू नथी, आयाई क्याई लख्यू नथी, बधुई लख्यू से आत्मा मा। हारा कर्म करे ये माणा सुखी थाय, मोड़ा करे दुखी थाय। વેલું મોડું થાય પણ ફળ મળવાનું મળવાનું મળવાનું। જો તમને એક બીજો દેખાડું, બહુ શોર્ટ એન્ડ સ્વીટ, તમને તરત સમજાય। આ ક્લિપ સિસ્ટમ કથા મેં એટલા માટે લાવ્યો કે આમ પ્રેક્ટિકલ તરત તમને સમજાઈ જાય કે બીજાને ધક્કા મારવા જાશું તો આપણે આપણી મેળે પડવાના પડવાના ને। પરનું અમંગલ ચાહતા ઘરનું અમંગલ। યુટ્યુબના માધ્યમથી કથા સાંભળતા ભક્તોને જય શ્રી સ્વામિનારાયણ। માનવ કલ્યાણ માટે જીવન સમર્પિત કરનાર પરમ પૂજ્ય સત્શ્રી, જેમની અમૃતવાણીથી કેટલાય લોકો વ્યસનમુક્ત થયા છે, કેટલાય પરિવારોમાં એકતા વધી છે, સમાજમાં પ્રભુ ભક્તિ, દેશભક્તિ, ગુરુ ભક્તિ, માતૃપિતૃ ભક્તિનો સંચાર થયો છે, આવી સમાજના કલ્યાણરૂપ કથાના પ્રચાર પ્રસાર માટે તમારા જન્મદિવસ, મેરેજ એનિવર્સરી, પુણ્યતિથિ અથવા કોઈ પણ દિવસે ડોનેશન આપી આ પુણ્ય કાર્યના સહભાગી બનીએ, યથાશક્તિ ડોનેશન આપવા માટે સંપર્ક 9904417000।
જય શ્રી સ્વામિનારાયણ। जो आ वीडियो गमे तो वधु ने वधु शेर करो, लाइक करो अने तमारो अभिप्राय कमेंट मा लखो। अने हाँ, जो तमे हजी आ चैनल सब्सक्राइब ना करी होय तो सब्सक्राइब करी बेल वगाड़ी देजो।